નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ ની ધમાલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. આઈપીએલ ના તમામ લીગ મુકાબલા 2023 આઈપીએલ ના પૂરા થઈ ચુક્યા છે. ગઈકાલે આખરી જે મેચ રમાઈ, અંતિમ મેચ 70મી મેચ આઈપીએલ ની બેંગ્લોર અને ગુજરાતની વચ્ચે મેચ રમાઈ. ગઈકાલે બે મેચો રમાઈ હતી, અંતિમ બે મેચ હતી, અને તેના પર દારોમદાર હતો કે અંતિમ જે ચોથી ટીમ આઈપીએલ ની કઈ હશે. અને આવતીકાલે બેંગ્લોરની હાર સાથે જ આપણને ચોથી ટીમ મળી ગઈ પ્લે ઓફ માટેની, અને એ છે મુંબઈ. સૌથી પહેલા મુંબઈ અને જે હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ બપોરે, જેમાં મુંબઈને જીતવું જરૂરી હતું અને સાથે જ સારો રન રેટ પર રાખવું જરૂરી હતો, પરંતુ જીતી તો ગયા મુંબઈ અને સારી એવી બેટિંગનું પ્રદર્શન પણ કર્યું. બેંગ્લોર જે પ્રકારે વાત કરી, માફ કરશો, હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 200 રનનો સ્કોર મૂક્યો, અને ત્યારબાદ મુંબઈએ માત્ર 18 ઓવરમાં જ સ્કોર છે તે ચેઝ કરી લીધો, અને જેમાં કેમરન ગ્રીન કે જેમની શાનદાર બેટિંગ જોવા મળી અને તેમણે સદી મારી ગઈકાલે કેમરન ગ્રીને, ત્યારબાદ રોહિત શર્માની પણ જે વખત 1.5 સદી ગઈકાલે જોવા મળી તમામ દર્શકોને, સાથે જ ખૂબ જ રોમાંચક મેચ ગઈકાલે જોવા મળી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, અને વિજય મેળવી લીધો. 8 વિકેટે વિજય મેળવ્યો મુંબઈએ ગઈકાલે. સાથે જ ત્યારબાદ બીજી મેચ હતી બેંગ્લોર અને ગુજરાતની, અને જેમાં મુંબઈ પણ પ્રાર્થના કરી રહ્યું હતું કે બેંગ્લોર મેચ હારે અને મુંબઈને પ્લેઓફમાં જવા મળે, અને એ જ પ્રકારે થયું. બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરી, ગુજરાતે ટોસ જીતીને બેટિંગ લીધો. ટોસ લેટ થયો કારણ કે વરસાદ હતો. ત્યારબાદ 197 રનનો સ્કોર મૂક્યો બેંગ્લોરે, જેમાં કોહલીની 7મી સદી એટલે કે સૌથી વધુ સદીના મામલામાં હવે કોહલીએ રેકોર્ડ બનાવી લીધો છે. ક્રિસ ગેલને પણ પાછળ છોડી દીધા છે. પરંતુ ત્યારબાદ ગુજરાત માટે શુભમન ગિલે કહી શકાય કે એક શાનદાર બેટિંગ રમી, અને જે પ્રકારે તેમણે પણ સદી મારી, સતત 2 મેચમાં 2 સદી, કોહલીએ પણ સતત 2 મેચમાં 2 સદી, અને સાથે જ વાત કરીએ તો હવે શુભમન ગિલે પણ ગઈકાલે છેલ્લી 2 મેચોમાં 2 સદી મારીને રેકોર્ડ બનાવ્યો છે, અને ગુજરાતે વિજય મેળવ્યો અને બેંગ્લોરની આશા પર પાણી ફેરાઈ ગયું, અને બેંગ્લોર હારવામાં કહી શકાય કે હારી ગયું, અને તમામ જે ખેલાડીઓ પણ નિરાશ જોવા મળે. એટલે કે અંતિમ 4 ટીમો હવે મળી ગઈ છે, અને આવતીકાલથી તેની શરૂઆત થશે પ્લેઓફની. સૌથી પહેલી ગુજરાત અને ચેન્નઈ વચ્ચે જે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાવાની છે, ત્યારબાદ એલિમિનેટર મેચ કે જે લખનઉ અને મુંબઈ વચ્ચે રમાશે, ત્યારબાદ ક્વોલિફાયર 2 અને ત્યારબાદ ફાઇનલ. તો આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચારે પ્લેઓફની ટીમ વચ્ચેમાં કેવી રણનીતિ રહેશે તેના પર ચર્ચા કરીશું, સાથે ગઈકાલની 2 મેચની ચર્ચા કરીશું. ચર્ચા સાથે આપણી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે. અશોકભાઈ, સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ગઈકાલે વાત કરીએ, સૌથી પહેલી મેચ જે યોજાઈ મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે, જે આપણને ખબર જ હતી, તમામ કદાચ એવું અનુમાન લગાવી શકે કે મુંબઈ આસાનીથી જીતી જશે મેચ, કારણ કે જીતવી પણ જરૂરી હતી, અને એ જ પ્રકારે મેચ જીત્યું પણ ખરું, અને જેમાં ખૂબ જ ઉમદા બેટિંગ રહી. રોહિત શર્મા ગઈકાલે ફોર્મમાં જોવા મળ્યા, અને સાથે કેમરન ગ્રીન. ગઈકાલની મેચ મુંબઈ અને હૈદરાબાદની કઈ રીતે જોશો? પહેલી વસ્તુ તો તમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સને જીતવું જરૂરી હતું, અને એ પણ એવી રીતના સમીકરણ હતા કે 12 ઓવરમાં જો જીતી જાય તો જ એમને નેટ રન રેટ અને એ બધી વસ્તુનો લાભ મળે, અને રોયલ ચેલેન્જર બેંગ્લોર જીતે તે છતાં પણ મુંબઈ આગળ જઈ શકે. ક્યારે એવું ના થયું, પણ એમણે બહુ સરસ કામ કર્યું કે એમણે કહ્યું કે ભાઈ પહેલાં મેચ તો જીતવાની છે જ, એટલે મેચ જેટલી ઝડપથી આપણાથી જીતી શકાય એ જીતી જવી, અને પછી બધું ભગવાન પર છોડી દેવું. એટલે એમણે બહુ વ્યવસ્થિત રીતે પરફેક્ટ બેટિંગ કરી અને મેચ આખી જીતી લીધી. વિચાર કરો કે આ ટીમ સતત 4-5 વખતથી તમે જો 200+નો સ્કોર કરીને જીતતી આવી છે. એમને ખબર છે કે એમની બોલિંગ થોડીક નબળી છે, પણ એ કોમ્પન્સેટ બેટિંગ કરી આપે છે. એ ચાહે ગ્રીન હોય, ચાહે સૂર્યા હોય, ચાહે રોહિત હોય, ચાહે ઈશાન કિશન હોય, કા તિલક વર્મા હોય, તો ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે બેટિંગ, ઈવન આ બાજુ બી મયંક અગ્રવાલે ખાસ બેટિંગ સારી કરી, 83 રન બનાવ્યા, અને આ બધા ખેલાડીઓ મયંક અગ્રવાલ કે બધા આટલી લાંબી ટુર્નામેન્ટ રમીને એમાં 1 કે 2 મેચોમાં જો પ્રદર્શન કરે તો કોઈ પણ ટીમની આવી દશા થાય કે જે પરિસ્થિતિ હૈદરાબાદની આપણને જોવા મળી, છેલ્લા ક્રમે ટીમ પહોંચી ગઈ. ખેર સ્કોર સારો હતો, 200 રનનો સ્કોર મૂકે ત્યારે એમ લાગ્યું કે ફાઇટ બરાબર રહેશે, પણ જેને કહી શકાય કે જે રીતે રોહિત શર્માને તો નો ડાઉટ 2-3 જીવતદાન મળ્યા અને એની હાફ સેન્ચુરી થઈ, પણ કેમરૂન ગ્રીન જે રીતે રમ્યા છે, ધ વે હી હેઝ પ્લેડ, હી હેઝ ગોટ અ ટેરિફિક હાઇટ, અને હાઇટથી જે એના છગ્ગા અને ચોગ્ગા જે એણે ફટકાર્યા છે, એમ લાગ્યું કે આ ખેલાડી જો આવા 1-2 ખેલાડી, સૂર્યકુમાર યાદવ છે કે આ 1-2 એવા જોરદાર ખેલાડીઓ રમે તો એમની સામે 300નો સ્કોર ઓછો પડે એવી બેટિંગ કાલે જોવા મળી. તો બહુ આસાનીથી 18 ઓવર્સની અંદર આખું એ થઈ ગયું અને મુંબઈ જીતી ગઈ.
ત્યાં સુધી પ્લેઓફમાં આવી ગઈ એવું નહોતું, મુંબઈ જીતી ગઈ. એટલે ટૂંકમાં અચ્છા બીજું સૌથી મહત્ત્વનું પાસું જો કાલે કહેવાય તો મુંબઈ ઇન્ડિયન્સ માટે એનો ફેન બેઝ હતો. ગઈકાલે જે રીતે મેદાન ઉપર મુંબઈ ઇન્ડિયન્સના સપોર્ટર્સ હાજર રહ્યા, જે રીતે ચીયરઅપ કર્યા, જે રીતે એમને સપોર્ટ કર્યો, આઈ થિંક ધેટ વોઝ માર્વેલસ. અને એ પણ એક કારણ હતું કે મુંબઈ બહુ સારી રીતે આ હર્ડલને પાર કરી શક્યું. એટલે એણે એક સેફ્ટી બનાવીને મૂકી દીધી, ભાઈ બે રન બે જે પોઈન્ટ છે એનો ક્રાઇટેરિયા તો એમણે પૂરો કર્યો, ત્યાર પછી રેસ્ટ. પણ ગઈકાલની મેચમાં જે રીતે નોર્મલી કહેવામાં આવે ભાઈ સૂર્યકુમાર યાદવ બહુ જબરજસ્ત બેટર છે, પણ કાલે ગ્રીનનો આપણને ઉદય થતો, આની પહેલાં રમ્યા પણ તે છતાં ગઈકાલની જે એમની રમત હતી ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. તો હવે એમ થયું કે ભાઈ રોહિત શર્મા છે, ઈશાન કિશન છે, ગ્રીન છે, તિલક છે, સૂર્યકુમાર યાદવ છે, સો ધ પ્લેયર્સ આર યુ નો ઇન્ક્રીઝિંગ. અને ક્યાંક ને ક્યાંક આ ટીમ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ ટીમ હવે તો જાણે આવી ગઈ છે, એટલે આપણે એની વાત અત્યારે કરીએ છીએ હમણાં કે ભાઈ હવે કેવી રીતના જીતવું એ આ ટીમ બરાબર જાણે છે. આ ટીમે આવી રીતના શરૂઆતની મેચો હારીને તદ્દન છેલ્લા ક્રમે રહીને પણ ઉપર આવીને પ્લેઓફમાં આવીને ચેમ્પિયનશિપ જીત્યાના દાખલા છે. એટલે આ ટીમ એ ચેમ્પિયનશિપ તરફ આગળ વધી રહી છે એમ પણ કહેવાય. અને ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી તમે જુઓ કે ચાર ટીમો જે પ્લેઓફમાં આવી છે એમાં ત્રણ ટીમો તો ચેમ્પિયન ટીમો છે. એક પાંચ વાર, એક ચાર વાર, એક એક વાર, એકમાત્ર ટીમ એવી છે લખનઉ કે જેનું ખાતું હજુ સુધી ખુલ્યું નથી. તો ગઈકાલે મુંબઈની પ્લાનિંગ પ્રમાણેની મેચ, પરફેક્ટ બેટિંગ, ડિસન્ટ ટાઈમિંગ સાથે 18 ઓવરમાં જ એ લોકોએ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું અને મેચ જીતી લીધી. જી, અને ગઈકાલે જે પ્રકારે મેચ રમાઈ તેમાં બોલર્સનું તો ખાસ પ્રદર્શન ગઈકાલની જે પ્રથમ મેચમાં જોવા ન મળ્યું, કારણ કે પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે પણ શાનદાર બેટિંગ કરી અને 100 ઉપરની પાર્ટનરશિપ પણ જે રીતે જોવા મળી, ત્યારબાદ મુંબઈ પણ શાનદાર બેટિંગ કરી છે. હવે મુંબઈ પહોંચી ગયું છે જે પ્રકારે, અને જે પ્રકારે હમણાં પણ કીધું કે શરૂઆતની મેચ હાર્યા બાદ પ્લેઓફમાં પહોંચીને ટ્રોફી કઈ રીતે ઉઠાવવી તે આ ટીમ સારી રીતે જાણે છે. અને હવે એ જ જોવાનું છે કે હવે ચાર મેચ બાકી છે, ત્યારબાદ કોણ વિજય બને છે. કાલે બીજી મેચ જે રમાઈ બેંગ્લોર અને સામે હતું ગુજરાત. બેંગ્લોરમાં કિંગ કોહલી, જે આપણે સૌ કોઈ કિંગ એમને કહીએ છીએ, કિંગે તો સદી મારી, પરંતુ જેમને પ્રિન્સનું પણ નામ આપ્યું છે તેવા શુભમન ગિલ, તે કહે છે હું પણ કેવી રીતે પાછળ પડી જાઉં, અને તેમણે પણ સદી મારી. ગઈકાલની બીજી મેચ ખૂબ જ રોમાંચક રહી, શું કહેશો? ગઈકાલની મેચના ટેકિંગ્સ ઘણા બધા હતા. એકચ્યુઅલી રોયલ ચેલેન્જર બેંગ્લોરની જે ટીમ છે, આપણે ઘણી વાર ચર્ચા કરી છે કે માત્ર ત્રણ જ ખેલાડીઓની આસપાસ આ ટીમ ફરે છે, વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ અને મેક્સવેલ. આ ત્રણે ત્રણ ખેલાડીઓ જો રમે તો દુનિયાનો કોઈ પણ સ્કોર એ લોકો કરી શકે અથવા ચેઝ કરી શકે. ગઈકાલે કિંગ કોહલી તો રમ્યા, પણ ક્યાંક ને ક્યાંક આ બંને ખેલાડીઓ રમી શકે નહીં, એટલે અપેક્ષા કરતાં સ્કોર ઓછો થયો. ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન ટીમ છે, એના બેટર્સ ધુરંધર છે, એની બોલિંગ જોરદાર છે, એના ફિલ્ડર્સ ખતરનાક છે. એ બધાની સામે જો તમે સ્કોર ઓછો મૂકો તો તમારે બેકફૂટ ઉપર જવું પડે. સ્કોર ઓછો થયો અને સામે છેડે તો આપણે જાણીએ છીએ કે કેવા એક એકથી ચઢિયાતા બેટર્સ છે. વિરાટ કોહલીની કાલની 7મી સદી, આઈપીએલની સૌથી વધારે સદી બનાવનાર એ ખેલાડી બન્યો, અને અમે એની પાસે તો હવે સદીઓનો તો ભંડાર થઈ ગયો છે એમ કહીએ તો ચાલે. બે મેચોમાં બે સતત સદી મારી, પણ સૌથી મહત્ત્વની સદી હતી શુભમન ગિલની. આપણે થોડા દિવસ પહેલાં વાત થઈ હતી કે ભાઈ ગુજરાત શા માટે છોડી દે ભાઈ મેચ, ગુજરાત તો પોતાનું છે, જીતની સ્ટીક ચાલી જ રાખ. દે હેવ કન્ટિન્યુડ ધેટ. એમણે કોઈ એમાં એવું ના સમજ્યું કે ભાઈ આમ છે કે આપણે આ નહીં, ધારો કે હારી જઈશું તો વાંધો નહીં આવે, એવું ના વિચાર્યું. દે હેવ ગોન વિથ ધ રાઇટ સ્ટ્રેટેજી ઓફ વિનિંગ ધ મેચ વિથ ગ્રેટ માર્જિન. શુભમન ગિલે જે રીતે સેન્ચુરી ફટકારી, ધેટ વોઝ માર્વેલસ. એની પણ બે ઇનિંગમાં બે સદી થઈ. ધ વે ધીસ પ્લેયર, એક મેં જોયો છે સુનિલ ગાવસ્કરનો યુગ, એની મેચો એને રમતા જોયો છે. ત્યાર પછી મેં જોયો છે સચિન તેંડુલકરનો યુગ, એને રમતા જોયા છે. ત્યાર પછી ત્રીજો યુગ આવ્યો વિરાટ કોહલીનો, એને આપણે રમતા જોઈ રહ્યા છીએ. 75 સદીઓ સુધી પહોંચી ગયા. હવે નેક્સ્ટ કોણ, એવું જો આપણે વિચારતા હોય તો એક નવો ખેલાડી, આમ તો નવો નથી પણ નવો ખેલાડી, ખાસ કરીને શુભમન ગિલ આપણને આંખે ઓળખે છે કે નહીં. આ છોકરા પાસે ટેકનિક છે, એની પાસે હાઇટ છે, એક
બોલને જગ્યા પર ઊભા ઊભા પુલ અથવા હુક કરી શકે છે. સી, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એને એડજસ્ટ થવું નથી પડતું, જગ્યા પર ઊભા રહીને શોટ રમી શકે છે. બાકીના બધા શોર્ટ્સ, કવર ડ્રાઈવ, એક્સ્ટ્રા કવર ડ્રાઈવ, ઓન ડ્રાઈવ, ઓફ ડ્રાઈવ, કટ, સ્ટીયર, એ બધું તો છે જ. તો ક્યાંક આ એક ખેલાડી છે કે એ ભવિષ્યનો ભારતનો મજબૂત ખેલાડી બની શકે છે, પ્રોવાઇડેડ હી રિમેન્સ હિમસેલ્ફ ફિટ, કોઈ ઇન્જરી ના થાય તો. લેટ અસ કીપ ધ ફિંગર્સ ક્રોસ. એટલે એની જે જોરદાર રમત જોઈ, એની તેની સાથે જે પાર્ટનરશિપ થઈ, સૂર્યાના અને રોહિતના 56 રન થયા, 18 સોરી વી આર ટોકિંગ તો ગુજરાતની જે રીતના એની હતી, અને ખાસ કરીને શંકર, વિજય શંકર જે રીતે બેટિંગ કરે છે અત્યારે, તમે જુઓ સેર લાઇન ફરી, સેર લેગ એન્ડ મિડલ થયું નથી કે બોલ સીધો સ્ક્વેર લેગની બહાર. તમારે ઓફ એન્ડ મિડલ રાખવું જ પડે. તમે સેર જો ચેન્જ કર્યું તો તરત જ, ધ વે હી ઇઝ પ્લેઇંગ ઇઝ એમેઝિંગ. મને યાદ છે એની પહેલાંની સિઝનમાં જ્યારે રમતા ત્યારે એની તો વિકેટ જ ગણી લેવામાં આવતી, હમણાં આ ભાઈ તો આઉટ થઈ જશે. નાઉ ધીસ ટાઈમ હી ઇઝ ગોઈંગ ક્રેટ ગન્સ. જે ટેરિફિક બેટિંગ એણે કરી છે ગિલ સાથે મળીને, આઈ થિંક 1-7 ખેલાડીઓ એમના એવા છે કે જે જાંબાજ ખેલાડીઓ છે. સહા પણ રમે તારે જોરદાર છે, ગિલ જોરદાર છે, કેપ્ટન હાર્દિક પંડ્યા જોરદાર છે, ત્યાર પછી આ બંને ખેલાડીઓ જોરદાર છે, સૂર્યકુમાર યાદવ જોરદાર છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ તમે એ કરો ને, અહીં ગુજરાતની અંદર તમે જુઓ તો શુભમન ગિલ, ત્યાર પછી સહા, ત્યાર પછી જે કેપ્ટન પોતે હાર્દિક પંડ્યા, અને ત્યાર પછી આ ખેલાડીઓ. વિજયશંકરની જે બેટિંગ છે એ પણ જોરદાર છે, અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આ ખેલાડીઓ, અને એમ તો છે કે રાશિદ ખાનને ચેક સુધી જાય છે, લાંબી લાંબી લિસ્ટ છે કે જે આવી ધુરંધર ધમાકેદાર બેટિંગ કરે છે, પણ એને ગઈકાલે કોઈ જાતની શેહ શરમ રાખ્યા વિના વાળી છૂટીને સાફ કરી નાખ્યું, અને પોતાનો જે વિજયનો ડંકો છે તો યથાવત રાખ્યો. વિજયની જે એની ગાડી દોડે છે બરાબર રાખી, પણ ક્યાંક પેલી ટીમ બહાર થઈ ગઈ, અને ક્યાંક ને ક્યાંક એ સૌથી મહત્ત્વનું થયું કે રોયલ ચેલેન્જર બેંગ્લોર, કે જેને અપેક્ષાઓ હતી, આશાઓ હતી, એના પણ એનો પણ ફેન બેઝ સારો છે, એટલે નેચરલી લોકો ઈચ્છતા હતા કે આ ટીમ એ ફાઇનલમાં આવે, કારણ કે એનો નેટ રન રેટ પોઝિટિવ હતો, એટલે એને મુંબઈ કરતાં એડવાન્ટેજ હતો. જો કારણ ગઈકાલે રોયલ ચેલેન્જર બેંગ્લોર જીતી ગયો હતો, તે વુડ હેવ બીન ઇન ટોપ 4, તો એક જ. એટલે કાં તો પછી મુંબઈવાળાની પેલી પ્રાર્થના ફળી કે ગમે તેમ કરીને આ ટીમને એ કરો, અને સ્કોર ઓછો બન્યો. સૌથી મહત્ત્વની વાત એ બની કે ફાફ ડુપ્લેસિસ અને મેક્સવેલ ફેલ ગયા, એના કારણે સ્કોર ઓછો બન્યો એમની ટીમનો. એટલે ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ ફરી એકવાર બેક ઇન ધ સેડલ આવી ગયું ટોપ 4માં. જી, અને બેંગ્લોરની પીચ એટલે હાઈ સ્કોરિંગ મેચ જ હતી, એ તો બંનેને એડવાન્ટેજ હતો. હા, અને એ જ એટલે જ જે હારનો સામનો કરવો પડ્યો, સ્કોર કેટલીક ઓછો પડ્યો. પરંતુ એક જે આપણે વાત કરીએ એક ખેલાડીની, વિરાટ કોહલીની, સતત સારું પ્રદર્શન બેંગ્લોર માટે કરી રહ્યા છે. આટલા વર્ષોથી પોતાનું જે બેસ્ટ આપી રહ્યા છે, ગઈકાલે પણ સદી મારી, ત્યારબાદ ફિલ્ડિંગ એટલી ઉમદા તેમની જોવા મળી, કેશો જેવી રીતે પકડાય કે ગમે તે કરીને મારી ટીમને વિજય અપાવું, પરંતુ સાથ નથી મળી રહ્યો, બોલરોનો સાથ નથી મળી રહ્યો. શું કહેશો વિરાટ કોહલી માટે? સી, પહેલી વસ્તુ તો વિરાટ કોહલી ઇઝ અ કમિટેડ ક્રિકેટર, એમાં તો કોઈ સવાલ નથી. તમે જોયું હશે કે ભારત માટે પણ જ્યારે મેચો રમાતી હોય તો નાની નાની વાતમાં એનું એક અલગ જ જનુન જોવા મળે છે. વિકેટ પડે તો પણ, અથવા તો કંઈ પણ થાય તો, અને જ્યારે કંઈક પ્રોબ્લેમ લઈને અમ્પાયર પાસે બી જવાનું, તો હી ગોઝ વિથ એગ્રેશન. એટલે દેટ ઇઝ હી સ્ટાઇલ, હી લવ્સ ઇઝ હી લાઇક્સ ટુ વિન. કહેવાનો મતલબ એ છે કે એક ભૂખ છે જીતની, ભૂખ છે રન્સની, બધી જ વસ્તુની. તો હી ટ્રાઈઝ ટુ, અને અત્યારની તમે જુઓ ઇન્ડિયન ટીમમાં જુઓ, સૌથી ફિટ ખેલાડી કદાચ કોઈ હોય તો એ જ છે, કે જે પોતાની સેહત પ્રત્યે બી એટલો જ છે અને રમત પ્રત્યે પણ એટલો એ છે. સપોર્ટ ના મળ્યો એ વાત બિલકુલ સાચી. બીજું કે બોલિંગ, આરસીબીની બોલિંગ તમે જુઓ તો બોલિંગ હેઝ ફેલ્ડ. ખાસ કરીને મને સિરાજની બોલિંગ પર ખાસ ઘણા બધા ઇશ્યુઝ છે, બિકોઝ હી ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ ધી સિચ્યુએશન. એ હંમેશા એ લાઇક્સ ટુ ગો વિથ ઇઝ પેસ. એને એમ થાય છે કે હું પેસ નાખું, એ જ મારી સ્ટ્રેન્થ છે. અને કેવા ચોગ્ગા ને કેવા છગ્ગા પડ્યા રે કાલે પેસને. એ ઇવન કોમેન્ટેટર્સ વર કોમેન્ટિંગ ઓન દેટ કે ભાઈ ક્યાંક વેરિએશન લાય, ક્યાંક સ્લોઅર ડિલિવરીઝ ના, ક્યાંક બેટ્સમેન એનો એને એક બોલે ચોગ્ગો મારે તો બીજો બોલ એનાથી પણ વધારે સ્પીડે નાખે તો બીજો છગ્ગો વાગે. તો આ જે વસ્તુ છે, એક એક ટેમ્પરામેન્ટ જોઈએ, એક તમારી પાસે એક રણનીતિ જોઈએ કે ભાઈ આ બોલે ધારો કે આવું થયું તો હું બીજો બોલ કેવો નાખું,
કેવી રીતના ખેલાડીને હું કાબૂમાં રાખું. આઈ થિંક એમાં પણ બેંગ્લોરની ટીમની બોલિંગે પણ એમને ખાસ સપોર્ટ ના કર્યો, અને બીજો સપોર્ટ કે ફાફ દુપ્લેસ અને મેક્સવેલ રમ્યા નહીં. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે કે એના કારણે મુંબઈ ઇન્ડિયન્સને જીવતદાન મળ્યું અને મુંબઈ ઇન્ડિયન્સ ટોપ ફોરમાં આવી ગયું. જી, અને ત્યારબાદ મેચ પછી ફાફ ડુપ્લેસીસે પણ જે વાત કરી કે ગયા વર્ષે અમને દિનેશ કાર્તિકનો સપોર્ટ હતો કે જે મિડલ ઓર્ડરમાં એક સારું પ્રદર્શન કરી આપતા હતા, કે જે લાસ્ટમાં પણ રન મારવા હોય તો તે કરી શકતા હતા, પરંતુ આ વખતે મિડલ ઓર્ડર પણ ન જોવા મળે, એટલે કે દિનેશ કાર્તિકનું નામ પણ એમણે લીધું હતું. શું કહેશો? કેમ કે હવે તો મેચ બધી પતી ગઈ છે, હાર મળી ચૂકી છે, ખૂબ જ નિરાશાજનક મિડલ ઓર્ડર ચોક્કસથી કહી શકાય. નહીં, તમે જ્યારે તમારા ત્રણને જ પ્રોજેક્ટ કરો, સી ધ ઇશ્યુ ઇઝ ડિફરન્ટ. અહીંયા ઇશ્યુ ભલે છે જ, કાર્તિક હેઝ ફેલ્ડ, એ તો બધી જગ્યાએ, ત્યાં આગળ વર્લ્ડ કપમાં લઈ ગયા ત્યાંય ફેલ ગયા, બાકી બધે ફેલ ગયા. મારું કહેવાનો મતલબ છે કે તમે ત્રણ બેટર્સ છો, સોળ સત્તર ઓવર સુધી રમો છો, યુ આર નોટ ગિવિંગ ચાન્સ ટુ અધર બેટર્સ ટુ કમ અપ. અથવા તો એને એમ નથી કહેતા કહું કે તું બીજા ક્રમે આય, તું ત્રીજા ક્રમે આય અને તું તારું એ કર. સો દેટ ઇઝ અ બિગ બિગ ઇશ્યુ. કારણ કે તમે જ્યારે પંદર ઓવર સુધી તમે ત્રણ જ રમતા હોય, ફાફ ડુપ્લેસીસ, મેક્સવેલ કે વિરાટ કોહલી, હવે સોળથી વીસ ઓવરમાં તમે જે કોઈ વિકેટ પડે એ ખેલાડી આવે, એને પહેલા બોલથી સિક્સરો જ મારવાની, ના એને સેટલ થવાનો ટાઈમ મળે, ના એને ટાઈમિંગ એડજસ્ટ કરવાનો ટાઈમ મળે, ના એને પીચ જજ કરવાનો ટાઈમ મળે, કોઈ રીતનો ટાઈમિંગ ના મળે. ઇવન પહેલાં તો શું હોય કે ટેસ્ટ મેચ કે એવી કંઈ વાત હોય તો બેટ્સમેન જાય એટલે કહેતો હોય, ભાઈ જોજે જરા આ બોલ છે ને બાઉન્સ થાય છે આમ, આ તો એવું કંઈ નહીં, તરત દોડા દોડી બીજો બેટ્સમેન આવીને પહેલાં જ બોલથી. સી, યુ નીડ ટુ શેર યોર ઓવર્સ, યુ નીડ ટુ ગીવ ચાન્સીસ ટુ અધર પ્લેયર. તમે જુઓ, રોહિત શર્મા પહેલા ક્રમે બીજાને મોકલીને બીજા ક્રમે આવ્યો, વચ્ચે સૂર્યકુમાર યાદવને ઉપર મોકલ્યો, તમે ત્યાર પછી સ્ટોઇનિસને ઉપર મોકલીને જુઓ કેટલું સારું એ કર્યું. તો યુ નીડ ટુ ગીવ અ ચાન્સ ટુ યોર બેટર્સ. તમે એમ જ જો પ્રોજેક્ટ કરશો કે અમે ત્રણ જ આખું બધું તમને જીતાડી દઈશું, ઇટ ઇઝ નોટ પોસિબલ, ઇટ ઇઝ અ ટીમ ગેમ. એણે ભલે, આઈ એગ્રી કે મિડલ ઓર્ડર એમનો નબળો છે, બધું બરાબર છે. મિડલ ઓર્ડર આપણે તો પહેલાં બોમ્બેનો નબળો કહેતા હતા, આપણે એવો મિડલ ઓર્ડર નબળો તો બધી ઘણી બધી ટીમોનો હતો. બટ તમારું, તમે કેટલી ક્રીઝ ઓક્યુપાય કરો છો, એકોર્ડિંગ ટુ મી દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે પંદર ઓવર સુધી, સોળ ઓવર સુધી ક્રીઝ ઉપર ઊભા હો છો, બાકીની ચાર ઓવર માટે તમારી પાસે પાંચ છ બેટ્સમેન હોય છે, હવે બેટ્સમેન ક્યાં રમવાના? તો એટલે તમે જે કીધું બરાબર, બિલકુલ વાત સાચી કે ભાઈ દિનેશ કાર્તિક પહેલાં સપોર્ટ આપતો હતો, કારણ કે એ વખતે ગઈ સિઝનમાં મેક્સવેલ ટોટલી ફેલ ગયો છે. આ વખતે મેક્સવેલ જબરદસ્ત ચાલ્યો છે, હી હેડ વેરી ગુડ ઇનિંગ્સ. તો એ બધી પરિસ્થિતિની અંદર ત્યાર પછી તમે જુઓ તો વિરાટ કોહલીને ફાફ ડુપ્લેસીસ મોટાભાગે ક્રીઝ ઉપર છે, ફાફ ડુપ્લેસીસ ને મેક્સવેલ મોટાભાગે ક્રીઝ ઉપર છે. તો અને હા, બીજું એક વાત એ પણ છે કે તમારી પાસે જે જે કોઈ સમય છે એ સમય તમે ટીમ બિલ્ડિંગમાં નથી કરતા. હજુ પણ મારે કહેવાનું મન થાય છે કે ટીમ બિલ્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ મસ્ટ લર્ન દેટ ફ્રોમ રોહિત શર્મા, યુ મસ્ટ લર્ન દેટ ફ્રોમ એમ એસ ધોની અને હાર્દિક પંડ્યા. લુક એટ ધેટ પ્લેયર્સ યાર, દે નેવર કમ્પ્લેન, દે નેવર કમ્પ્લેન. હુ એવર ઇઝ રેડી હી ઇઝ ગોઈંગ ટુ પ્લે ફોર ધ ટીમ. આઈ થિંક ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ વિચ ઇઝ રિક્વાયર્ડ. આજે તમે આજે આઉટ થઈ ગયા, મહત્વની મેચ બંને આઉટ થઈ ગયા, દેન યુ આર બ્લેમિંગ. તમે સારી પરિસ્થિતિમાં જ હતા ને અત્યારે, ક્યાં એવું તો નહોતું કે આ ટીમ બહાર થઈ ગઈ? જી, એ તો એવું નહોતું. આજે તમે બે જણા ના રમી શક્યા ફાઇનલમાં, દેન યુ આર ટેલિંગ કે ભાઈ મને આનો સપોર્ટ નથી મળ્યો. હું માનું છું કે દેટ મે બી એક્સક્યુઝ, અથવા તો જે એનું કોઈ જજમેન્ટ હોય કે આગળ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એને એ ના મળ્યું, બરાબર છે. બટ ઇન ધીસ મેચ the failure of two great batsmen Faf du Plessis and Maxwell, that was a cause. કારણ કે તમને ખબર હતી કે સામેની ટીમ 200+ નો સ્કોર આસાનીથી કરશે, તમારે એ ટીમને 225 નો સ્કોર આપવો જ પડે. જો કંઈ પણ એમને તમારે પેલા એમાં લેવા હોય ને, યુ ડોન્ટ હેવ વેરી ગુડ બોલિંગ, તમારે બેટિંગ ઉપર જ આધાર રાખવાનો છે. તમે લુક એટ ધ મુંબઈ, 200 રન કરી નાખીશું, 225 કરી નાખીશું, 201 કરી નાખીશું, દેટ બીકોઝ દે નો કે દે ડોન્ટ હેવ ગુડ બોલિંગ પાવર. તો સામેની ટીમ 200 બનાવે જ છે એમની બોલિંગમાં, તો આને 201 કરવા જ પડશે. તો અહીંયા થોડો સ્કોર પણ ઓછો પડ્યો એમ કહી શકાય. એટલે વિરાટ કોહલી જોરદાર રમ્યો, શાનદાર રમ્યો એના પોતાના. તમે વિચાર કરો કે આ ટીમની અંદર ધી હેવ ધ બેસ્ટ ઓફ ધી પ્લેયર્સ ઓફ ધ વર્લ્ડ. આજની વાત નથી કરતો હું, સારામાં સારા એબી ડિવિલિયર્સથી માંડીને એક એક ટોપ ક્લાસ બોલર, પેલો સાઉથ આફ્રિકાનો બોલર, હું ભૂલી ગયો નામ, ડેલ સ્ટેન. તમે એક એક
ધુરંધર ખેલાડીઓ હતા. આ ટીમ 15 વર્ષમાં આ 16મી સિઝન છે, ક્યારેય ચેમ્પિયન નથી બની. લુક એટ ધેર રેકોર્ડ. એટલે આજે કંઈ એમ કહે કે મારી ટીમમાં મિડલ ઓર્ડરનો સપોર્ટ મળ્યો એવું નથી. આટલા વર્ષોથી યુ નેવર બીન અ ચેમ્પિયન. તો એટલે એ પણ એક વસ્તુ છે. જી ચોક્કસથી. એટલે કે ટૂંકમાં હવે તમામ ટીમોની મેચ ખૂબ પૂરી થઈ ગઈ છે લીગ સ્ટેજની, અને ચાર ટીમો હવે મળી ગઈ છે. આજે હવે વાત કરીશું, ચાર જે ટીમો મળી ગઈ છે તેમની વાત કરીશું. આવતીકાલે જે મેચ રમાવાની છે, ખાસ કરીને તેમની મેચ ની વિશ્લેષણ આપણે આવતીકાલે કરીશું. પરંતુ આજે ચાર ટીમોનું વાત કરીએ. ગુજરાત, ચેન્નઈ જે આવતીકાલે રમાવાની છે ક્વોલિફાયર વન, અને ચેન્નઈમાં મેચ રમાવાની છે. ત્યારબાદ એલિમિનેટર કે જે લખનૌ અને રમાશે મુંબઈની વચ્ચે. ગઈ વખતે પણ લખનૌ એલિમિનેટરમાં હતી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ફરી વખત લખનૌ એલિમિનેટર મેચ આ વખતે રમવાની છે. શું થશે તે તો મેચ બાદ જ ખબર પડશે. પરંતુ ગઈકાલે આ મકરશો આવતીકાલે જે મેચ રમાવાની છે અશોકભાઈ, સૌથી પહેલી મેચ ગુજરાત અને ચેન્નઈ, ચેન્નઈમાં રમાવાની છે. એટલે સૌથી પહેલાં જે હોમ જે ટીમ તરીકે આપણે કહીએ તો ફાયદો ચેન્નઈને ચોક્કસથી મળી રહેશે. અને આ વખતે ગુજરાતને પ્લેઓફમાં એક શાનદાર ટક્કર જોવા મળશે ચેન્નઈથી. વેલ, મેચ તો એક વન સાઇડ નહીં હોય. અને બીજું કે ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ગુજરાતમાં જ્યારે એમની મેચ હતી ત્યારે એના સીઈઓને પૂછ્યું હતું મેં, કારણ કે તે વખતે પણ જ્યારે ચેન્નઈ અને ગુજરાત અહીંયા રમ્યા તે વખતે આખા સ્ટેડિયમની અંદર યલો આર્મી જ, એટલે એની જ ટી શર્ટ ને એની જ કેપ દેખાતી હતી. ત્યારે પૂછવામાં આવ્યું હતું, તો કહે છે કે ભાઈ અમે ઇન્ટરનેશનલ લોકપ્રિય માણસ છે એટલે ત્યાં આગળ જે રમવાનું છે ત્યાંનું વાતાવરણ અલગ છે. દે લવ ક્રિકેટ સો મચ, એની સાથે એકદમ જોડાયેલા છે લોકો. એટલે ત્યાં આગળ એને સપોર્ટ તો હોય એ સ્વાભાવિક છે, પણ સાથે સાથે મહેન્દ્રસિંહ ધોનીએ આ વખતે જે ટીમ બનાવી છે એ ટીમને સલ્યુટ કરવાનું મન થાય છે. એણે એક એક સિતારાઓ કંઈ ક્યાંય ગર્દીશમાં પડ્યા હતા લઈને આવ્યા, ને હવે નાઉ દે આર સ્ટારિંગ, દે આર પ્લેઇંગ સુપર્બ ગેમ. એટલે હવે તમે એમના, પહેલાં તો એમ હતું કે ભાઈ બોલિંગ નથી, ચેન્નઈની બોલિંગ નથી. નાઉ બોલિંગ ઇઝ ઓલ્સો ડુઈંગ વેલ. બધા નવા, તુષાર દેશપાંડેની વાત કરો તમે કે પથિરાનાની વાત કરો કે એવરીબડી ઇઝ પરફોર્મિંગ. તો એટલે, અને બીજું કે યુ આર પ્લેઇંગ એટ ચેન્નઈ, જ્યાં 70% મેચો મહેન્દ્રસિંહ ધોનીની ટીમે જીતી છે. સી, ગુજરાત માટે મોટાભાગે તો એની જે બેટિંગ છે, બોલિંગ છે, ફિલ્ડિંગ છે, કેપ્ટનશીપ છે, મેનેજમેન્ટ છે, એવરીથિંગ ઇઝ ગોઈંગ ઇન વન ડિરેક્શન. પણ દરેક વસ્તુનો એક એક દિવસ એવો આવે કે જ્યારે તેઓ પરફોર્મ ના કરી શકે. બધી મોટી મોટી ટીમોના એવા એ આવે છે. તો એ આપણે જોવાનું રહેશે કે ભાઈ કઈ ટીમ કેટલી મજબૂતીથી આગળ વધે છે. આ બંને ટીમોને સ્કોરનો કોઈ બાદ નથી. લેટ મી ટેલ યુ, શિવમ, બંને ટીમો 200 કરે તો 201 કરેવી છે, 225 કરે તો 226 કરેવી છે. બરાબર છે. કોનો દિવસ છે એની ઉપર આખી મેચનો આધાર રહેશે. જો કોન્વેને ઋતુરાજની જોડી જામી ગઈ તો એ પણ તકલીફ આપે એવી છે. આ બાજુ સહાને ગીલ જામી જાય તો એ પણ જોરદાર છે. તો ક્યાંક ને ક્યાંક લોકોને જોવાની મજા આવશે એમ કહી શકાય. બીજું કે બંને ચેમ્પિયન ટીમો છે, એક ચાર વારની, એક એક વારની. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે શિવમ, કે 5 વારની ચેમ્પિયન મુંબઈ, 4 વારની ચેમ્પિયન ચેન્નઈ, 1 વારની ચેમ્પિયન ગુજરાત, બધી ચેમ્પિયન ટીમો ભરાઈ છે. ગયા વખતે આ સ્થિતિ નહોતી, આ વખતે બધી ચેમ્પિયન ટીમો છે. એટલે તમે વિચાર કરો કોને કોની વાત કરો, કોને બાજુ મૂકો. બધી ટીમો પાસે ક્ષમતા છે. લખનૌ એની અંદર એક આવી છે કે જેને બનવું છે ચેમ્પિયન, એના માટે આવી છે. જી, એટલે કે ચેમ્પિયન્સ ટીમ છે. આવતીકાલે જે મેચ રમાવવા છે બંને ચેમ્પિયન ટીમ છે. હવે બેમાંથી કોણ બાજી મારે છે અને પછી ક્વોલિફાય ટુ રમે છે તે જોવું રહેશે. બીજી જે મેચ છે ત્યારબાદ એલિમિનેટર લખનૌ અને સામે મુંબઈ. મુંબઈ આ વખતે એલિમિનેટર મેચ રમી રહી છે. શું લાગે છે બંને ટીમમાંથી કોનું પગલું સૌથી ભારે રહેવાનું છે? કારણ કે લખનૌ બીજી વખત એલિમિનેટર મેચ રમી છે. ગઈ વખતે પણ એલિમિનેટર તે રમ્યા હતા અને હારનો સામનો કરવો પડ્યો. સી, અણી ચૂક્યો 100 વર્ષ જેવી એક કહેવત છે. મુંબઈ કંઈક વિચારતી હતી ને કંઈક કરતા, નાઉ દે આર ઇન ટોપ 4. હવે અહીંથી એ મેચ હારે એવી શક્યતા મને તો ઓછી દેખાય છે. પહેલી વાત, યસ, તમારી પાસે બિશ્નોઈ છે, તમારી પાસે બીજા ખેલાડીઓ છે જે આઈ એમ ટોકિંગ ઓન ધ બોલિંગ. હું માનું છું કે બિશ્નોઈને રમવા માટે મુંબઈના બેટર તો કેપેબલ છે જ. હા, એટલું ખરું કે જો ધારો કે મુંબઈની પહેલાં બોલિંગ આવે છે તો ખાસ કરીને જે સ્કોર છે એ સ્કોર સારો બનાવવો પડશે. કારણ કે 200+ સ્કોર એ એમના માટે 17-18 ઓવરમાં કરવા જેવો સ્કોર છે. એટલી એ ટીમ જે છે ફોર્મમાં છે. લખનૌ પાસે હર્ડલ્સ ઘણા છે.
દે ડોન્ટ હેવ અ ટીમ. રાહુલના ગયા પછી જે રીતે માયર્સ નથી હવે, અને ત્યાર પછીની જે સ્થિતિ બની, નો ડાઉટ કે મેચ જીતીને અહીં સુધી આવ્યા છે, એવું કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપ બી સારી રહી છે, બધું બરાબર છે. બટ ઓવરઓલ તમે જોવા જાઓ તો એના પ્લેયર્સ સામે મુંબઈના પ્લેયર્સ મૂકો તો તમને મુંબઈની ટીમ મજબૂત લાગે. પણ ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે. આપણે જોયું 1983માં આપણે જીત્યા, વેસ્ટ ઇન્ડિઝ હારી ગયું, હેટ્રિક ના કરી શક્યું, એટલે બધી જ વસ્તુ શક્ય છે. અને જે પ્રમાણેની મેચો, જે પ્રમાણેની આઈપીએલ 16 અત્યારે જોવા મળી છે આપણને, કંઈ પણ થઈ શકે છે. એટલે મુંબઈ ટીમ મજબૂત, દાવેદાર પણ મજબૂત, બેટિંગ મજબૂત, બોલિંગ નબળી. લખનૌ પાસે બંનેમાં સારા ખેલાડીઓ છે, બોલિંગ અને હું સ્ટ્રોંગ છે એમ નથી કહેતો, બટ દે હેવ ગુડ પ્લેયર્સ કે જે સારું એ કરી શકે. તો હું માનું છું કે ફાઇટ રહેશે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે ટીમ હારશે એ ટીમ બહાર થઈ જશે, એ રહેશે. જી, બંનેમાંથી કોણ જીતે છે તે હવે જોવું રહેશે, કારણ કે ત્રીજા અને ચોથાની વચ્ચે એલિમિનેટર મુકાબલો યોજાતો હોય છે અને જેમાં જે હારતું હોય છે તે સીધી જ આઈપીએલની બહાર છે તે થઈ જતી હોય છે, અને જે જીતે છે એમને ફરી એક વખત ક્વોલિફાયર મેચ રમવી પડશે, અને જે ક્વોલિફાયર વનમાં જે હારેલી ટીમ છે તે ક્વોલિફાયર ટુમાં એલિમિનેટરમાં જીતેલી ટીમ સાથે ટકરાશે, અને ત્યારબાદ ફાઇનલની ટીમ છે તે નક્કી થશે. ત્યારે હવે ચાર મેચ માત્ર બાકી છે આવતીકાલથી, આ જે મહામુકાબલા છે ચાર તે શરૂ થશે આવતીકાલે. પ્રથમ ક્વોલિફાયર વન મુકાબલો છે, કોણ જીતે છે તે આવતીકાલે પણ આપણે ચર્ચા એની કરીશું કે કઈ ટીમનું પલડું આવતી ભારે રહેશે. તો અત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાયા અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે. તો દર્શક મિત્રો, આઈપીએલની ધમાલમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી જાપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.